વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આપણે આજે વિષય કલશોર ભણવાનો છે કલશોર વિષયમાં આપણે પાઠ એક ભણવાનો છે તો પાઠ એક આપણો છે વાંદરાને વાંચતા ન આવડે તો પાઠનું નામ શું છે તો કે વાંદરાને વાંચતા ન આવડે કેમ કે વાંદરા તો મનુષ્યમાં આવે ના તો એ તો પ્રાણીમાં આવે છે એટલે એમને તો વાંચતા ન આવડે તો આપણે આ પાઠમાં પણ એવી કંઈ વાત કરવાની છે એટલે કે વાંદરાભાઈ વિશે આપણે વાત કરવાની છે તો એક નંબર ચાલો ગાઈએ ગીતડું તો પેલું આપણને શું આપેલું છે તો પહેલું આપણને ગીત આપેલું છે તો પહેલું છે ઉંદર રહે છે ધર્મા માણસ રહેતો ઘરમાં એટલે શું કહેવામાં આવેલું છે કે ઉંદર જે છે એ ધર્મ રહે છે માણસ રહેતો ઘરમાં એટલે માણસ ઘરમાં રહે છે ચક્કો ચક્કી રે માળામાં ચક્કો અને ચક્કી ક્યાં રહે તો કે ચક્કો અને ચક્કી માળામાં રહે છે બતેર તેતર ઝાડામાં એટલે કે બતેર અને તેતર જે છે એ ઝાડામાં એટલે કે ઝાડામાં રહે છે ઝાડું બનાવીને રહે છે સમડીનું ઘર ઊંચા ઝાડ એટલે સમડીનું જે ઘર છે એ ક્યાં છે તો કે સમડીનું ઘર ઊંચા ઝાડ પર હોય છે એટલે સમડી ક્યાં રહેતી હોય છે તો કે સમડી જે છે ઝાડ પર પોતાનું જે માળો હોય છે એ બનાવીને ત્યાં રહેતી હોય છે ચામાચીડિયા લટકે ડાળે તો ચામાચીડિયા જે છે ક્યાં લટકતા હોય છે તો કે ડાળે લટકતા હોય છે તમને ખબર હોય તો ચામાચીડિયાને આપણે ઘણીવાર ડાળે ઊંધા લટકતા જોઈએ છીએ ગાય બકરી રહેતા વાડામાં તો ગાય અને બકરી જે છે ક્યાં રહે છે તો કે વાડામાં રહે છે એટલે કે ગાયને બકરી જે જગ્યાએ રહે રહે છે તેને શું કહેવાય છે તો કે તેને વાડો કહેવાય છે વંદો તો ચૂપચાપ તિરાડે એટલે કે વંદો જે છે એ તો ચૂપચાપ તિરાડની અંદર રહે છે વંદો જે છે એ ક્યાં રહે છે કે તો ચૂપચાપ તિરાડની અંદર રહે છે સિંહ સૂવે છે બોર્ડમાં એટલે સિંહ રહેવાની જગ્યાને શું કહેવાય છે બોર્ડ કહેવાય છે તો સિંહ સૂવે છે ક્યાં તો કે સિંહ બોર્ડમાં સૂવે છે ને હું તો બાની સોડમાં એટલે કે બા એટલે કે મમ્મીની વાત કરવામાં આવેલી છે સોળમાં એટલે કે મમ્મીની ખોળામાં શું હું તો મમ્મીને કોળામાં સુઉ છું આપણે ઘણીવાર મમ્મી ની કોળામાં સુઈ જતા હોય છે ને એવું તો ચાલો ફરીથી આપણે એકવાર આખું ગીત જોઈ લઈએ ઉંદર રહે છે ધર્મા માણસ રહેતો ઘર માં ચક્કો ચક્કી રે માળા માં બેતર તેતર ઝાળા માં સમડી નું ઘર ઊંચા ઝાડે ચામાચીડિયા લટકે ડાળે ગાય બકરી રહેતા વાડે વંદો તો ચૂપચાપ તિરાડે સિંહ સુવે છે બોડ માં ને હું તો બાની સોડ માં હવે બીજું આપેલું છે જુઓ અને કહો તો જુઓ અને કહો એમાં તો શું આપેલું છે તો કે એમાં આપણને ચિત્ર આપેલું છે તો જુઓ એમાં આપણને શું આપેલું છે તો કે આપણને એમાં એક સિંહ આપેલો છે આપણને એમાં એક ઘોડો આપેલો છે પછી જુઓ ઝાડ આપેલું છે તો ઝાડની અંદર સુઘરીનો માળો છે પછી અહીંયા જુઓ બીજા માળામાં માછલી છે ત્રીજા માળામાં મધમાખી અને જીવજંતુઓ છે બારી ઉપર પક્ષી બેઠું છે અહીંયા પણ કોઈ પ્રાણી છે અને તળાવની અંદર શું છે તો કે તળાવની અંદર એક બતક છે તળાવની અંદર શું છે તો તળાવની અંદર એક બતક છે તે તમે અહીંયા જોઈ શકો છો પછી જો ફૂલ પણ આપેલા છે ઘર પણ આપેલું છે એવું એક આપણું આખું ચિત્ર છે હવે આગળ આપણે જોઈએ ત્રીજું વાતચીત તો પેલું આપણને વાતચીત કરવામાં પહેલો સવાલ આપણને આપેલો છે કે સુગ્રીના માળામાં કોણ છે તેને સુઘરીના માળામાં શું તકલીફ પડતી હશે તો સુઘરીના માળામાં જોઈએ આપણે સુઘરીના માળા છે તો અહીંયા ઝાડ ઉપર આપણને ત્રણ માળા આપેલા છે તો આપણે લખી શકીએ કે એક માળામાં માછલીઓ છે અને બીજા માળામાં ભમભરા કે મધમાખીઓ જેવું કંઈ દેખાય છે પછી શું છે તો કે તેને સુઘરીના માળામાં શું તકલીફ પડતી હશે તો આપણને બીજો સવાલ એને પહેલાં જ સવાલની અંદર બીજો સવાલ એ પૂછેલો છે કે તેને સુઘરીના માળામાં શું તકલીફ પડતી હશે તો આપણે લખી શકીએ કે તેને સુઘરીનો માળો નાનો હોય છે તેથી તેને રહેવામાં તકલીફ પડતી હશે કેમ કે સુઘરીનો માળો કેવો હોય છે નાનો હોય છે એટલે એમાં રહેવામાં તકલીફ પડતી હોય છે બીજું સિંહ ક્યાં છે તે ક્યાં તે ત્યાં શું કરતો હશે તો આપણે જોઈએ તો સિંહ ક્યાં છે તો સિંહ છે એ ક્યાં તો કે ઘરની આગળ ઊભો છે તો તમે જોઈ શકો છો અહીંયા ઘર આપેલું છે અને એની આગળ અહીંયા સિંહ ઊભેલો છે તો સિંહ જે છે એ ઘરની આગળ ઊભેલો છે તો તે ત્યાં શું કરતો હશે તો જોઈએ સિંહ છે એની નજર જો ક્યાં છે તો તળાવ બાજુ છે તો આપણે એમાં એવું લખી શકીએ છીએ કે સિંહ ઘરની આગળ ઊભો છે કદાચ તે બાજુના તળાવમાં પાણી પીવા માટે આવતો હશે તો ત્યાં શું કરતો હશે તો કે પાણી પીવા માટે આવતો હશે ત્રીજું સિંહની બોર્ડમાં કોણ છે તો ઘર છે ત્યાં તમને દેખાય છે કે નાની એવું બોર્ડ છે તો આપણે એ પણ કહી શકીએ કે સિંહની બોર્ડમાં એક જનાવર હોય એવું લાગે છે કેમ કે સિંહ કેવું પ્રાણી છે તો કે સિંહ એ એક માંસાહારી પ્રાણી છે તો એ માંસ એવું ખાય છે એટલે કે બીજા પ્રાણીઓને મારીને ખાય છે તો સિંહની બોર્ડમાં આપણને શું જોવા મળે તો કે સિંહની બોર્ડમાં આપણને કોઈ જનાવર જોવા મળે છે ચોથું વાર્તા વાંચો હવે અહીંયા વાર્તાનું નામ છે વાંદરાભાઈનું ઘર તો આપણે વાર્તાની શરૂઆત થાય છે વાંદરાભાઈના ઘરથી એટલે અહીંયા કેવું છે શું કરે છે વાંદરાભાઈ એ આપણે અહીંયા જાણવાનું છે તો ચાલો આપણે આપણી વાર્તાની શરૂઆત કરીએ એક હતા વાંદરાભાઈ કોણ હતું એક વાંદરાભાઈ હતા ખટખટ તેનું નામ વાંદરાભાઈનું નામ શું હતું તો કે વાંદરાભાઈનું નામ ખટખટ હતું તો ખટખટ એ વાંદરાભાઈનું નામ છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે વાંદરાભાઈનું નામ શું હતું તો કે વાંદરાભાઈનું નામ ખટખટ હતું આપણને જો આગળ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે આસાનીથી જવાબ લખી શકીએ એટલે યાદ રાખવાનું છે કે વાંદરાભાઈનું નામ ખટખટ હતું આગળ વાંચે એને જાડે જાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે તો વાંદરાભાઈને તો શું ગમે તો કે વાંદરાભાઈને તો જાડે જાડે ફરવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે કેમ કે વાંદરાભાઈને તો કૂદકા મારવા ખૂબ ગમતા હોય છે એનું કામ જ એ હોય છે આગળ બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે ને હુપાહૂબ કરતો રહે તો વાંદરાભાઈ શું કામ કરે છે તો કે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે છે ને હૂંપાહૂબ કરતો રહે છે આપણે જેમ બોલી શકીએ છીએ એમ વાંદરાનો અવાજ શું છે તો કે વાંદરાનો અવાજ હુપાહૂબ છે તો વાંદરો શું બોલતો હોય છે તો કે વાંદરો હુપાહુપ બોલતો હોય છે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી શું થયું તો કે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડે છે ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજા ડાળે ફરતો જાય એક છાપરા પરથી બીજા છાપરા પર ફરતો જાય ને ઠંડી વગાડતો જાય તો ખટખટ એટલે કે વાંદરાભાઈને જ્યારે ઠંડી લાગે છે એટલે એક ડાળથી બીજા ડાળે શું કરે છે ફરતા જાય છે એટલે કે એક ડાળથી બીજા ડાળે શું કરે છે તો કે કૂદવા માંડે છે અને એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદવા માંડે છે આપણે ઘણીવાર જોઈએ છે તો આપણી સોસાયટીમાં પણ આપણને ઘણીવાર વાંદરાભાઈ જોવા મળે છે હે ને ત્યારે તમે જોવો છો કે આપણા ઘરથી બીજાના ઘરે બીજાના ઘરેથી ત્રીજાના ઘરે એવી રીતે છાપરા એટલે ઘરની ઉપરનો જે ભાગ હોય છે એને શું કહેવાય તો કે એને છાપરું કહેવાય છે તો એક છાપરા પરથી બીજા છાપરા પર શું કરે છે વાંદરાભાઈ તો કૂદતા જાય છે અને શું કરે છે તો કે ઠંડી બગાડતા જાય છે આગળ જોઈએ ખટખટે એક ઘર પાસે અચરજ જોયું અચરજ એટલે કે આશ્ચર્યચકિતથી એટલે કે નવાઈ પામીને વાંદરાભાઈ શું કરે છે ત્યાં ઘરની સામે જોવે છે ત્યાં શું જોવે છે તો આગળ વાંચીએ થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા તો થોડા માણસો છે લાકડા સળગાવીને શું કરતા હતા તો ત્યાં બેઠા હતા કેમકે શું હતું શિયાળાનો સમય હતો અને ઠંડી લાગતી હોય છે બધાને એટલે આપણે પણ ઘણી વાર તાપણું કરતા હોઈએ છીએ ને એવી રીતે થોડા માણસો પણ ત્યાં ભેગા થઈને શું કરતા હશે તો કે તાપણું કરતા હશે તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા અને ગાલ પર મૂકતા હતા તેઓ શું કરતા હતા તો તેઓ લાલ લાલ અંગારા એટલે જે દેતવા બની ગયા હોય છે એની અહીંયા શું કહેવામાં આવું છું અંગારા કહેવામાં આવેલું છે તો કે લાલ લાલ અંગારા ઉપર હાથ મૂકતા અને ગાલ પર મૂકતા હતા આહા મળી ગઈ ઠંડી ભગાડવાની રીત આવું કોણ બોલે છે તો કે ખટખટ ભાઈ બોલે છે એટલે કે વાંદરા ભાઈ બોલે છે કે આપણને તો ઠંડી ભગાડવાની રીત મળી ગઈ ખટખટે કૂદકો માર્યો તેને તરત ખેતરમાં ફરી કરીને ફરી ફરીને લાલ મરચા લાલ મરચા શું કર્યા તો કે ભેગા કર્યા તો એને શું કર્યું તો જેને થોડા માણસોને ભેગા થયેલા હતા અને લાકડાથી શું કરતા હતા તો આપણું કરતા હતા તો એમને જોયા અને એમને થયું કે ચાલો હવે તો આપણને પણ ઠંડી ભગાડવાનો ઉપાય મળી ગયો એટલે એ તો જાય છે અને ઉપાય શોધે છે તો એને તો આ ઉપાય મળી ગયો પછી જુઓ ઝાડ નીચે ઢગલો કર્યો હૂંપાહૂબ કરી દોસ્તોને બોલાવ્યા તો શું છે તો કે ઝાડ નીચે ઢગલો કર્યો હૂંપાહૂબ કરી દોસ્તોને બોલાવ્યા બધા ભેગા મળીને ઠંડી ભગાડવા બેઠા તો એને શું કર્યું હતું કે ખેતરમાં ગયા અને ખેતરમાંથી આખા ખેતરમાં ફરીને લાલ મરચાં ભેગા કર્યા લાલ મરચાં ભેગા થઈ ગયા એટલે ઝાડ નીચે શું કરે છે ઢગલો કરે છે ઝાડ નીચે ઢગલો કરી અને હૂબાહૂબ કરી બધા દોસ્તારને બોલાવે છે અને બધા ભેગા મળીને શું કરે છે તો કે ઠંડી ભગાડે છે ખટખટ કહે આહા ઠંડી ભાગી રહી છે લાલ મરચાંનું તાપણું કર્યું અને પછી શું કહે છે કે આહા ઠંડી તો ભાગી રહી છે બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગે હા ભાગી રહી છે એટલે બધા જે એમના મિત્રો હતા એ પણ બધા બોલવા લાગે છે કે હા તો ઠંડી તો ભાગી રહી છે પછી કહે છે ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુઘરી આ જોતી હતી તેને વિચાર્યું બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થરથરે છે ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી કેમ કે સુઘરીનો માળો તો કેવો હોય છે નાનો તો એમાં તો કાંઈ વાંદરાભાઈ સમાય નહીં એટલે સુઘરી જે છે એ કંઈ વાંદરાભાઈને માળામાં રહેવા તો બોલાવી શકે નહીં એટલે એમણે શું કર્યું તો કે ઝાડા ઝાડ પર જે બેઠેલી સુઘરી હતી એનું નામ અહીંયા આપેલું છે શું આપેલું છે તો કે ચટપટ સુઘરી તો સુઘરીનું નામ શું છે ચટપટ અને વાંદરાભાઈનું નામ શું છે તો કે ખટખટ તો બંનેનું નામ આપણે યાદ રાખવાનું છે અને બંને નું નામ ક્યારેક આગળ આપણને સવાલ જવાબમાં પૂછાય તો આપણે આસાનીથી લખી શકીએ તો આગળ જોઈએ ખટખટે તો ચટપટ સુઘરીને બોલાવી ચટપટ તાપવા ચટપટ કહે નાના સોરીઓ શું કહે છે તો કે ખટખટ એટલે કે વાંદરાભાઈ જે છે એ ચટપટ સુઘરીને એટલે કે ચટપટને બોલાવે છે અને શું કહે છે કે આવ આવ ચટપટ તાપવા આવ તો ચટપટ શું કહે છે એટલે કે સુઘરીબેન કહે છે કે નાના સોરીઓ એટલે સોરી એટલે કે મને માફ કરો આપણો અંગ્રેજી શબ્દ છે કે સોરી મને માફ કરો ખટખટ હું તો મારા માળામાં છું મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે તો સુગરીબેન શું કહે છે ખટખટને એટલે કે વાંદરાભાઈને કહે છે હું તો મારા માળામાં છું મને તો ઘરમાં ઠંડી ના લાગે તો ખટખટ કહે એવું તે કંઈ હોય આટલી બધી ઠંડી છે ને એટલે વાંદરાભાઈને કહે છે કે એવું તો કંઈ હોતું હશે કે આટલી બધી ઠંડી છે ને તારા ઘરમાં કેમ ઠંડી ન લાગે એટલે સુઘરીબેન કહે છે એટલે કે ચટપટ કહે છે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને એટલે શું કહે છે કે સુઘરીબેન કહે છે કે પણ તમે પણ તમારું ઘર બનાવી લો એટલે ઠંડી ઓછી લાગશે અને જ્યારે ઉનાળો આવશે ત્યારે ગરમી પણ ઓછી લાગશે ચોમાસામાં વરસાદથી બચી શકાશે હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે તો શું કહે છે કે ઉનાળામાં ગરમી ઓછી લાગે ને ચોમાસામાં વરસાદથી બચી શકાય એટલે કે જો શિયાળા હોય તો શિયાળામાં ઠંડીથી બચી શકાય ઉનાળામાં ગરમીથી બચી શકાય ચોમાસામાં વરસાદથી પણ બચી શકાય છે હું તો સરસ ઘર બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે શું કે હું તો મારું જે ઘર છે એ માળો જે છે સુઘરીનો એ સુઘરી એની જાતે બનાવે છે એટલે સુઘરી કહે છે કે હું મારું ઘર બહુ સરસ મજાનું બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે ને તમે મારા મિત્રો થઈને ઘર બનાવતા નથી તમે તો મારા મિત્રો છો તો પણ તમે ઘર નથી બનાવતા ખટખટને થયું આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે એટલે કે વાંદરાભાઈને એમ થાય છે કે આ નાનકડી જે સુઘરી છે એ મને સલાહ આપવા નીકળી છે થોડી પછી બધા સાથે હુપાહૂબ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા ત્યારે એમ કહે છે કે સુઘરી આ નાનકડી એવી સુઘરી છે એ મને સલાહ આપવા નીકળી છે અને મને કહે છે કે આ ઘર બનાવો થોડી વાર પછી બધા જ વાંદરાઓ છે એકસાથે હુપાહૂબ કરીને એક ઝાડથી બીજા ઝાડે ફરવા લાગે છે અને ગાતા જાય છે ડાળે ડાળે કૂદીએ છીએ ઝાડે ઝાડે ફરીએ છીએ ઠંડી ક્યાં ઠંડીથી ક્યાં ડરીએ છીએ હુપાહૂપ હૂપાહૂબ હુપાહૂબ શું કહે છે કે અમે તો ડાળે ડાળે કૂદીએ છીએ એટલે કે એક ડાળેથી બીજી ડાળે જઈએ છીએ ઝાડે ઝાડે ફરીએ છીએ એટલે કે એક ઝાડથી બીજા ઝાડે ફરીએ છીએ ઠંડીથી ક્યાં ડરીએ છીએ એટલે ઠંડી તો ઉડી જાય એક ડાળથી બીજા ઝાડે કૂદકા માર્યા કરે એટલે ઠંડી તો ઉડી જાય એટલે કહે છે અમે ઠંડીથી ક્યાં ડરીએ છીએ અને હુપાહુપ ઉપાહુપ એ તો એમનો અવાજ છે એટલે કહે છે હુપાહુપ ઉપાહુપ હવે શિયાળો પૂરો થયો અને પછી કઈ ઋતુ આવે છે તો પછી આપણે આવે છે ઉનાળો તો પછી આવ્યો ઉનાળો આકાશમાં જ આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેપઝેપ સૌ પોત પોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા પછી ઉનાળો આવે છે અને ઉનાળામાં તો એટલી બધી ગરમી થાય છે કે જાણે આકાશમાંથી આગ વરસી હોય એટલે કે બહુ ગરમી થતી હોય એટલે શું કહે છે ખટખટ કે જાણે આકાશમાંથી આગ વરસી હોય એવી એમને ગરમી થતી હતી ખટખટ અને તેના દોસ્તો જે છે પરસેવાથી રેપઝેપ થઈ ગયા હતા કેમ કે જ્યારે આપણને બહુ ગરમી થાય છે ત્યારે પણ આપણને પણ ખૂબ પરસેવો થાય છે એવી રીતે વાંદરાભાઈને એટલે કે ખટખટને પણ ખૂબ ગરમી થવા લાગી અને એ પરસેવાથી રેપઝેપ થઈ ગયા સૌ પોત પોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા એટલે બધા વાંદરાઓએ શું કર્યું તો કે બધા પોત પોતાની પૂંછડીથી શું કરે છે તો કે પવન નાખવા લાગે છે સુગરીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું સુગરીબાએ તો પાછું બીજી વાર કહ્યું માળામાંથી ઝૂલતા ઝૂલતા કેમ કે એના માળામાં તો શું હોય છે તો કે ઝૂલવાનું હોય છે એનો માળો ડાળી સાથે લટકતો હોય છે તો ઝૂલતા ઝૂલતા ખટખટને કહે છે ખટખટ તારે ઘર નથી બનાવવું પહેલી વાર પણ કહ્યું હતું ને બીજી વાર પણ પાછું કહે છે કે તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો એટલે ખટખટ જ્યાં બેઠો હતો ત્યાંથી એક ડાળથી બીજી ડાળે ઠેકડો મારી જાય છે ઠેકડો મારી ગયા પછી જ ગાય છે ઝાડને છાયે રહીએ છીએ પૂંછડીથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ હૂપ હુપ હુપા હુપ હુપ એટલે કે ઝાડને છાંયે રહીએ છીએ કે મોટું ઝાડ હોય છે ત્યાં તો નીચે છાંયો રહેવાનો જ છે તો શું છે તો કે ઝાડને છાંયે રહીએ છીએ પૂંછડીથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ તો જો તમને જે નીચેનું ચિત્ર આપેલું છે એમાં ઝાડને છાંયા બધા બેસેલા છે જોઈ શકો છો તમે બધા વાંદરાઓ ઝાડને છાયે બેઠા છે અને પૂંછડીથી પવન નાખે છે એટલે એ ગરમીથી પણ ડરતા નથી તો ચટપટ સુઘરી તો પોતાના માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી તો સુઘરીબાઈ છે ચટપટ એને તો શું થતું હતું તો કે વાંદરાભાઈની ચિંતા થતી હતી અને વાંદરાભાઈની ચિંતા કરતા રહ્યા અને માળામાં ઝૂલતા રહ્યા એવામાં આવી ગયું ચોમાસું આપણી ત્રણ ઋતુઓ શિયાળો ઉનાળોને ચોમાસું તો શિયાળો જતો રહ્યો ઉનાળો પણ જતો રહ્યો હવે આવી ગયું ચોમાસું તો ચોમાસું આવ્યું આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો તો આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો કડડધૂમ કડડધૂમ વીજળીના કડાકા ને ભડાકા વાદળોનો ગડગડાટ બધા ઝાડ પાસે પાણીની તરબોળ એટલે જ્યારે ચોમાસું આવે એટલે ચોમાસામાં શું થાય તો કે ચોમાસામાં વરસાદ પડે અત્યારે આપણે પણ ચોમાસું ચાલી રહ્યું છે તો આપણે પણ અહીંયા વરસાદ આવે છે એવી રીતે ચોમાસું શરૂ થયું અને વીજળીના કડાકા પણ શરૂ થયા તો વાદળોનો ગળગડાટ જ્યારે આ વરસાદ આવડતો આવતો હોય ત્યારે આપણે પણ વાદળોનો ગળગડાટ સાંભળતા હોઈએ છીએ તો કે બધા ઝાડ પાણીથી તરબોળ એટલે કે બધા ઝાડ પાણીમાં પલળી ગયા અને પાણી પાણી થઈ ગયા તો બધે જ જળબંબાકાર જળબંબાકાર ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા ને માથે મોઢે પૂછે પૂછડી પાણી પાણી ઠંડીએ ખૂબ લાગે તો તળબોળ એટલે કે ખટખટના બધા જ જો દોસ્તો હતા એ બધા જ પીંજાઈ ગયા કેમ કે એ લોકોનું કામ શું હતું તો કે એક ઝાડેથી બીજે ઝાડે જતા એટલે ઝાડ પણ પલળી ગયા હતા પાણીથી તળબોળ થઈ ગયા હતા એટલે જળબંબાકાર એટલે બધે જ પાણી પાણી થઈ ગયું હતું અને બધા દોસ્તો પણ પીંજાઈ ગયા પાણીથી ભીંજાઈ ગયા એટલે બધા જ દોસ્તાને શું લાગવા તો કે ઠંડી લાગવા માંડી હતી તો આગળ આપણને એક ચિત્ર આપેલું છે જેમાં વાંદરાઓ બધા પૂંછડી ભેગી કરીને બેઠા છે તો આગળ વાંચે માળામાંથી સુઘરી ફર ફર કરતી આવી તેને જોયું કે બધા વાંદરા તેની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા તો જો આપણને જે ચિત્ર આપેલું છે તેમાં બધા વાંદરાઓ પોતાની પૂંછડી ઊંચી કરી અને મિનારા જેવું ઘર જેવું બનાવીને બેઠા હતા તો પછી બધાને સુઘરી જોઈને જોતી રહી ગઈ પછી પૂંછડીના મિનારામાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી ક્યાં હુપ હુપા હુપ હુપ આ કોણ ગાય છે તો કે આ ખટખટ એટલે કે વાંદરાભાઈ ગાય છે જ્યારે સુઘરીબેન એને જોએ છે અને એને કેવું કેવા કેવા ચિત્રમાં જોવે છે તો કે એ જોવે છે કે વાંદરાભાઈ બધા બેઠા છે અને પોતાની પૂંછડી ઊંચી કરીને બેઠા છે અને પછી વાંદરાભાઈ ગાતા જ હોય છે પૂછડી પૂછ મિનારામાં રહીએ છીએ એટલે પૂંછડીનો મિનારો જે બનાવેલો છે એમાં અમે રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ પાણીમાં પણ અમે પલળીએ છીએ અને વરસાદથી ક્યાં ડરીએ છીએ અને પછી પોતાનો અવાજ કાઢવા માંડે છે પછી ત્યાંથી હુપાહુપ કરતાં ભાગી ગયા વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુઘરીભાઈએ ચિંતા છોડી દીધી શું છે તો કે વાંદરાઓએ પોતાનું ઘર તો ન બનાવ્યું તે ન જ બનાવ્યું શિયાળો જતો રહ્યો ઉનાળો જતો રહ્યો ચોમાસું પણ જતું રહ્યું પરંતુ વાંદરાભાઈ તો ઘર ન જ બનાવ્યું તે ન જ બનાવ્યું ચટપટ એટલે કે સુઘરીબાઈએ ચિંતા તો છોડી દીધી કેમકે આ લોકો તો હવે ઘર બનાવવાના નથી તે નથી આગળ પાંચ નંબર વાતચીત હવે આપણને અમુક સવાલ આપેલા છે જેની આપણે વાતચીત કરવાની છે તો પહેલો સવાલ વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી તો આપણે કહી શકીએ કે વાંદરાઓએ લાલ મરચાં ભેગા કરીને તાપણું કર્યું ત્યારે અમને મજા પડી ત્યારે અમે વરસાદમાં પૂંછડીનો મિનારો કરીને બેઠા હતા ત્યારે અમને મજા પડી તો વાંદરાઓએ શું કર્યું હતું ત્યારે આપણને મજા પડી હતી તો કે વાંદરાઓ જ્યારે લાલ મરચાં ભેગા કરીને તાપણું કર્યું હતું અને પૂંછડી ભેગી કરીને મિનારો બનાવ્યો તો ત્યારે આપણને સૌથી વધુ મજા પડી હતી બીજો સવાલ વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો તો આ સવાલનો જવાબ તમારે જાતે જ આપવાનો રહેશે કેમ કે આ સવાલનો જવાબ તમારા માટે પૂછવામાં આવેલો છે સવાલનો જવાબ એવો આપણે પણ આપી શકીએ કે વરસાદ આવતો હોય તો અમારી પાસે છત્રી ન હોય તો અમે પલળી પણ જોઈએ છીએ અથવા તો આપણે કોઈ પણ એવી જગ્યાએ ઊભા રહી જઈએ છીએ જે જગ્યાએ આપણે પલળીએ નહીં પરંતુ જો આપણને વરસાદમાં પલળવાની ખૂબ મજા આવતી હોય તો આપણે પલળી જતા હોઈએ છીએ તો આપણે તમે જે કરતા હોવ એ તમારે લખવાનું રહેશે જો તમારી પાસે તમે કોઈ જગ્યાએ જતા હો ને છત્રી ના હોય તમારી પાસે તો તમે શું કરો છો એ તમારે લખવાનું રહેશે ત્રીજો સવાલ કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે છે શી મજા આવે છે તો કોઈ કારણોસર આપણે બે ત્રણ મહિના ઘર વગર રહેવું પડે છે તો આપણને તો ઘણી બધી તકલીફ પડે છે એમ વાંદરાભાઈને પેઢી ઘર ના હોય તો શિયાળામાં ઠંડી લાગે ઉનાળામાં ગરમી લાગે અને ચોમાસામાં પલળી પણ જવાય છે પરંતુ જ્યારે વરસાદમાં પલળવાની ખૂબ મજા પડે છે તો આપણને તકલીફ પણ પડે છે અને મજા પણ આવે છે ક્યારે તો કે ચોમાસામાં વરસાદમાં પલળવાની મજા આવે છે ચાર નંબર વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું તો વાંદરાઓએ જે કર્યું છે તમને ગમ્યું આપણે તેમને શું ઉપાય બતાવીશું ના અમને ના ગમ્યું કેમ કે વાંદરાઓએ ઘર ના બનાવ્યું જો વાંદરાઓએ ઘર બનાવ્યું હોત તો એ લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડતો હોત તો આપણે તેને શું ઉપાય આપીશું તો આપણે તેમને પોતાનું ઘર બનાવવાનો ઉપાય આપીશું પાંચ નંબર સુઘરી કેવી રીતે ઘર બનાવતી હશે તો સુઘરી તણખલા પોતાની ચાંચ વડે ગૂંથીને માળો બનાવતી હશે એટલે સુઘરી તો શું હોય છે કે સુઘરી માળામાં રહે છે તો એનું ઘર કહેવાય છે તો સુઘરી કેવી રીતે ઘર બનાવતી હશે તો સુઘરી જે છે એ તણખલા વીણી અને ઘર બનાવતી હશે ચાંચ વડે ગૂંથીને છ નંબર વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું તો કે વાંદરાઓએ મરચાંનું તાપણું ઠંડીથી બચવા માટે કર્યું હશે કેમ કે જ્યારે ઠંડી લાગતી હતી ત્યારે વાંદરાભાઈ ખેતરમાં ગયા અને ખેતરમાંથી લાલ મરચાં ભેગા કર્યા અને તાપણું કર્યું પરંતુ આપણે લાલ મરચાંનું તાપણું કરાય નહીં કેમકે જો લાલ મરચાંનું તાપણું કરીએ તો લાલ મરચાં જે છે એ શું થાય ઉડે અને આપણને આંખમાં અને બધે તકલીફ થાય છ નંબર વાર્તા વાંચો અને કહો નીચે આપેલા પ્રશ્ન પૂછો વિદ્યાર્થીઓ ચોપડીમાં જોઈ જવાબ આપશે એટલે વાર્તા જે છે આપણે આગળ ભણી ગયા એ વાર્તા આપણે વાંચતું જવાનું અને એના પ્રશ્નના જવાબ આપતા જવાના છે તો એક નંબર વાંદરાનું નામ શું હતું તો મેં તમને જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે વાંદરાભાઈનું નામ આવેલું હતું ત્યારે મેં તમને કહેલું હતું કે વાંદરાભાઈનું નામ ખટપટ છે તો આપણે લખીશું વાંદરાનું નામ ખટપટ હતું વાંદરાની ચિંતા કોણ કરતું હતું તો કે વાંદરાની ચિંતા સુઘરીબાઈ એટલે કે સુઘરી અથવા તો આપણે એમ પણ લખી શકીએ કે વાંદરાની ચિંતા ચટપટ સુઘરી કરતી હતી ત્રણ નંબર ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી હશે તો ઘર વગર વાંદરાઓને શિયાળામાં ઠંડી લાગી ઉનાળામાં ગરમી વધારે લાગી અને ચોમાસામાં વરસાદથી ભીંજાઈ ગયા જો આપણી પાસે ઘર ન હોય તો આપણને પણ આ બધી તકલીફ થાય છે એવી રીતે વાંદરાભાઈને પણ આ બધી તકલીફો એટલે કે મુશ્કેલીઓ ઊભી થઈ હતી ને આ બધી મુશ્કેલીઓ એને થઈ હતી તો ચાર નંબર હવે આગળ ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું તો જ્યારે ઠંડી લાગતી હતી તો વાંદરાઓએ મરચાં ભેગા કર્યા અને ઝાડ નીચે લઈ જઈને તેનું તાપણું કર્યું લાલ મરચા ખેતરમાંથી ફરી ફરીને ભેગા કર્યા હતા અને બધા ક્યાં ભેગા કર્યા તો ઝાડ નીચે ભેગા કર્યા અને એનું તાપણું કર્યું હતું પાંચ નંબર આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાભાઈએ કેમ કહ્યું હશે કેમ કે નાનકડી સુઘરી જે છે એ વાંદરાભાઈને સલાહ આપે છે તો વાંદરાભાઈને ગમતી નથી ત્યારે વાંદરાભાઈને એવું થયું છે કે નાનકડી સુઘરી મને શું સલાહ આપે છે એટલે વાંદરાભાઈને એવું કેમ થયું કર્યું હશે તો એટલે કહ્યું વાંદરાભાઈએ કેમ કે એને સલાહ ગમતી ન હતી તો આપણે એ પણ જવાબ લખી શકીએ કેમ કે સુઘરી નાની છે અને એ તો વળી માળામાં રહે છે ને પાછી મને સલાહ આપે છે એમ વિચારીને વાંદરાભાઈએ કહ્યું હશે તો વાંદરાભાઈને એમ પણ થયું હોય કે આ સુખરી તો નાની છે તો એ મને શું સલાહ આપતી હશે પોતે તો નાના એવા માળામાં રહે છે એટલે એવું વિચારીને પણ વાંદરાભાઈ આવું કહ્યું હશે છ નંબર વાંદરાઓ વારંવાર શું બોલતા હતા તો વાંદરાઓ વારંવાર હુપાહુપ હુપાહુપ બોલતા હતા કેમ કે વાંદરાઓ તો શું બોલે તો કે વાંદરાઓ તો હુપાહુપ જ બોલે એટલે અહીંયા આપણે લખીશું કે વાંદરાઓ હુપાહુપ બોલતા હતા અને આપણે જો પાઠ ભણ્યા એમાં પણ વાંદરાઓ જે ગીત ગાતા હતા એમાં પણ એવો હુપાહુપ હુપાહુપ બોલતા હતા અને જ્યારે એક ડાળેથી બીજી ડાળે અથવા તો એક જાડેથી બીજા જાડે જતા હતા ત્યારે પણ તેઓ હુપાહુપ બોલતા હતા તો આપણે લખીશું કે વાંદરાઓ વારંવાર હુપાહુપ બોલતા હતા સાત નંબર સુઘરીની સલાહ સાચી હતી કે ખોટી તો કેવી હતી સુઘરીની સલાહ તો સુઘરીની સલાહ તો સાચી હતી તો કેમ સાચી હતી કેમ કે ઘર બનાવીએ તો ઠંડી ગરમી અને વરસાદથી બચી શકાય છે અને ઘરમાં આપણે શાંતિથી પણ રહી શકીએ છીએ જો ઉનાળો હોય અને ગરમી થતી હોય તો આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ ઠંડી લાગતી હોય તો ઘરમાં આપણે શાંતિથી ઓઢીને આપણે સૂઈ પણ શકીએ છીએ અને ચોમાસામાં પણ આપણે પીંજાતા નથી અને ઘરમાં રહી શકીએ છીએ આઠ નંબર સુઘરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી સુખરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી હશે તો કેમ કે વારંવાર સુગ્રીના કહેવા છતાં વાંદરાભાઈએ ઘર તો ન જ બનાવ્યું એટલે શું કર્યું તો કે વાંદરાભાઈએ ચિંતા સુઘરીબેને જે છે એ ચિંતા છોડી દીધી વાંદરાભાઈની કેમકે વાંદરાભાઈ તો સુધર્યા નહીં તે ન જ સુધર્યા નવ નંબર નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે ઠીક કરો એટલે કે પહેલું આપેલું છે બિલાડી બીજો નંબર ચકલી ત્રણ નંબર કબૂતર ચાર નંબર કૂતરો અને પાંચ નંબર ગાય તો આ પાંચ વસ્તુમાંથી પાંચ વસ્ પાંચ પ્રાણીઓમાંથી કયું પ્રાણી એવું છે જે ઘર બનાવે છે તો બિલાડી તો બિલાડી પોતાનું ઘર બનાવી શકતી નથી બે નંબર ચકલી તો ચકલી જે છે પોતાનો રહેવા માટેનો માળો એટલે કે પોતાનું ઘર બનાવી શકે છે તો આપણે એની નીચે ટીક કરીશું ત્રણ નંબર કબૂતર કબૂતર પોતાનો માળો જાતે બનાવે છે તો આપણે પણ એના નીચે ટીક કરીશું તો આ ચકલી અને કબૂતર બંને પોતાનું ઘર બનાવી શકે છે પણ બિલાડી કૂતરો અને ગાય પોતાનું ઘર બનાવી શકતા નથી તો આપણે એમાં ટીક કરવાનું આવશે નહીં સાત નંબર અભિનય અભિનય એટલે કે તમારે આવું પણ નાટક ભજવવાનું છે અભિનય કરવાનો છે એક નંબર તમે વાંદરા ભાઈ છો ઠંડી ગરમી ગરમીને વરસાદથી બચવા શું કરશો તો તમારે ઘરે છે એ આપણે નાટક એટલે કે અભિનય કરવાનું છે તો કેવો અભિનય કરવાનો છે તો તે છે તમે વાંદરાભાઈ છો એટલે તમારે વાંદરાભાઈ બનવાનું છે અને પછી તમે ઠંડી અને ગરમીથી અને વરસાદથી બચવા એ કે ત્રણેય ઋતુથી બચવા તમે શું કરીશું એ તમારે કરવાનું છે પછી બીજો તમારો કોઈ મિત્ર હોય તેને સુઘરી બનાવવાની અને તમે એમને સુઘરી બનવાનું પછી કહેવાનું વાંદરા વાંદરાને શું કહેશો અને વાંદરાભાઈને શું કહે છે એ એવો અભિનય કરવાનો છે અથવા તો તમે એક જ વાંદરાભાઈ અને સુઘરીભાઈ બની બંને બનીને અભિનય વારાફરતી કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધીનું જોયું આગળનું આપણે આવતા ભાગમાં જોઈશું વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો